વરસાદ વિશેની માહિતી આપવાની છે. આમ તો ઘણા સમયથી જે આપણું અનુમાન હતું કે 2024નું ચોમાસું છે તે લાંબુ ચોમાસું છે, એ જ મુજબ અત્યારે લાંબુ ચોમાસું છે એ ચાલ્યું છે. હવે જે આપણે ઘણા સમયથી અનુમાન હતું કે 24 થી 30 સપ્ટેમ્બર વચ્ચે એક વરસાદનો રાઉન્ડ આવશે, એ વરસાદનો રાઉન્ડ પણ આવ્યો. 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના લગભગ 60 થી 70% વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા. કોઈ જગ્યાએ સામાન્યથી હળવા, કોઈ જગ્યાએ ભારે, તો કોઈ જગ્યાએ અતિભારે વરસાદો પણ પડ્યા છે. અને અમુક વિસ્તાર એવા છે કે જ્યાં છૂટાછવાયા ઝાપટા, અમુક વિસ્તારમાં બિલકુલ વરસાદ નથી. એટલે રાજ્યના 60 થી 70% વિસ્તારની અંદર વરસાદ નોંધાયો ને એ જ આપણું અનુમાન હતું. હવે આજે આ રાઉન્ડ પૂર્ણ થયો છે ને આજે આ જે વરસાદની સિસ્ટમ હતી એ આપણા ગુજરાત ઉપર થઈને ઉત્તર પૂર્વ તરફ આગળ નીકળી ગઈ છે. એટલે હવે આપણે આ સિસ્ટમમાંથી આજથી રાજ્યમાંથી ધીમે ધીમે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે. એક જે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ હોય એ પણ ધીમી ગતિએ થશે, એટલે એમાં પણ એક પ્રોસેસ લાંબી ચાલશે, લાંબો ટાઈમ આ પ્રોસેસ ચાલવાની છે. એ દરમિયાન પણ આગળના દિવસમાં વરસાદ પડશે, પણ એટલું ચોક્કસથી કહી શકાય કે આજે આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ ગઈ છે, એટલે હવે આવતીકાલથી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી. હા, એક ચોક્કસથી છે કે રાજ્ય ઉપરથી એક મોટી વરસાદની સિસ્ટમ પસાર થઈ છે, એટલે તાત્કાલિક તો વરસાદ બંધ નથી થવાનો કે જેવી રીતે કોઈ કાર લઈને જતા હોય ને આપણે હેન્ડ બ્રેક મારી દઈએ સીધું ત્યાં સ્ટોપ થઈ જાય, એવી રીતે ના થાય. એક કહી શકાય કે તોફાની સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે. ઘણી જગ્યાએ ભારે વરસાદો પણ પડ્યા છે ને આવડી મોટી સિસ્ટમ પસાર થઈ હોય એટલે પછી સ્વાભાવિક છે કે 1-2 દિવસ સુધી સામાન્ય ઝાપટાઓ છે પડતા હોય યા પડી શકે. અને એ જે સામાન્ય વરસાદ છે કે છૂટાછવાયા હળવા રેડા ઝાપટા જે જોવા મળે એ પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. બાકીના તમામ વિસ્તારો છે એ હવે ખુલ્લા જોવા મળશે. જોકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારોની અંદર વાદળ હટી જશે અને તડકો નીકળશે. અને ગુજરાતના બીજા ભાગો હોય જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય, કચ્છના વિસ્તારો છે, તમામ જગ્યાએ હવે આવતીકાલથી વાતાવરણ છે ખુલ્લું થવા લાગશે. પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં અમુક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને કોઈ જગ્યાએ સામાન્ય છૂટાછવાયા છાંટા કે રેડા ઝાપટા પડે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. બાકી હવે કોઈ મોટો વરસાદનો રાઉન્ડ અત્યારે નથી અને 2024ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ અમે આને ગણતા હતા. છેલ્લી સિસ્ટમ એટલા માટે કે ગુજરાતમાં કાં તો બંગાળની ખાડી કે અરબ સાગરમાંથી વરસાદની સિસ્ટમો આવતી હોય છે. હવે બંગાળની ખાડી કે અરબ સાગરમાંથી કોઈ વરસાદની સિસ્ટમ છે એ ચાલુ વર્ષની અંદર આવે તેવી શક્યતાઓ નથી. હવે આ ચોમાસાની છેલ્લી સિસ્ટમ હતી, હવે પછીના જે વરસાદો કદાચ પડશે તો એ સામાન્ય અને છૂટાછવાયા વરસાદ હશે, મંડાણિયા વરસાદ હશે, એટલે એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી. અને એ વરસાદો હશે એ લોકલ સિસ્ટમ બંધાતી હોય ને લોકલ સિસ્ટમના મંડાણિયા વરસાદ હશે, એટલે બંગાળની ખાડી કે અરબ સાગરમાંથી હવે કોઈ મોટી સિસ્ટમ હમણાં આવે તેવી શક્યતાઓ નથી, એટલે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી.